वेलकम फ्रेंड्स, गया वीडियो लेक्चर नी अंदर आपने सिंचाई ना केटलाक स्त्रोतो ते उपरांत आंतरमिश्र पाक पद्धति वगैरह जेवी पद्धतिओनो आपने अभ्यास करेलो छे। तो आजना वीडियो लेक्चर नी अंदर आपने पाकनी फेरबदली एटले शुं एनो अभ्यास करवाना छीए। तो पूर्व आयोजन कार्यक्रम अनुसार एक खेतरमां क्रमवार एटले के एक पछी एक विविध पाक उगाड़वामां आवे तेने पाकोनी फेरबदली कहेवामां आवे छे। एकनो एक पाक एटले के आ वर्षे धारो के घऊंनो पाक लीधो आपणे, तो आवता वर्षे कपासनो पाक लईए। आवी रीते पाकनी फेरबदली करवामां आवे। पूर्व आयोजन अने एनुं आयोजन आपणे पहेलाथी करेलुं होय अने क्रमवार एटले के एक पछी एक क्रमानुसार जे पाकने फेरबदली करवामां आवे छे। पाकनी फेरबदली छे ए परिपक्व समयगाळा पर आधारित, एटले के पाक परिपूर्ण थाय पुख्त वयनो थाय ए रीते समयगाळा पर आधारित विविध पाकनुं सम्मिश्रण करवा माटे अपनावामां आवे छे। सामान्य रीते एक पाक मेळव्या पछी वाववा माटे बीजा पाકની પસંદગી ભેજ અને સિંચાઈની સુવિધાની જે પ્રાપ્યતા હોય તેના પર નક્કી થાય છે। જો એક પાક આપણે ધારો કે અત્યારે લઈ લીધો છે, તો હવે જ્યારે બીજો પાક ઉગાડવામાં આવે ત્યારે જમીનમાં ભેજનું પ્રમાણ કેવું જળવાઈ રહેલું છે, કારણ કે એક પાકની અંદર એ ભેજનું પ્રમાણ ઘણું જતું રહ્યું હોય છે। તો કેવો ભેજ છે, તેની સંગ્રહ ક્ષમતા કેવી છે અને સિંચાઈની આપણી પાસે કેવી સુવિધા ઉપલબ્ધ છે એ પહેલાં તપાસ કર્યા પછી જ નવા પાકની પસંદગી કરવી જોઈએ અને એને અનુસાર જ નવો પાક પસંદ કરવો જોઈએ। જેને વધારે પાણીની જરૂરિયાત હોય એવો પાક એ સમય પર પસંદ કરવો જોઈએ નહીં। જો પાક ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે ને, તો એક વર્ષમાં બે કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકાય છે। એટલે કે જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે, તો આપણે વિચારી સમજીને એકવાર અનાજ લઈએ, તો બીજી વાર કઠોળ, ત્યારબાદ તેલી બિયાનો પાક લઈએ। આવી રીતે જો વિચારીને અને આબોહવા તેમજ સિંચાઈની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, તો એક જ વર્ષની અંદર બે કરતાં વધારે પાક આપણે ઉગાડી શકીએ છીએ અને સારું એવું ઉત્પાદન પણ મળે છે, કારણ કે એમની વચ્ચે પોષક તત્વોની હરીફાઈ ઉત્પન્ન થતી નથી અને પોતપોતાને જે વાતાવરણ અથવા આબોહવા અનુકૂળ આવે છે એ રીતના પાકો એને આપણે ઉગાડી શકીએ છીએ। ત્યાર પછી છે કે નિંદણ એટલે શું। નિંદણના ઉદાહરણો આપવાના છે અને તેના નિયંત્રણની જરૂરિયાત શા માટે છે અને નિંદણ નિયંત્રણની જો જરૂરિયાત હોય તો એના માટેની કઈ રીતો છે એ પણ જણાવવાનું કીધેલું છે। તો આપણને ખ્યાલ જ છે કે નિંદણ એટલે કે કૃષિ ઉપયોગી જે જમીન છે એમાં આપણે જે પાક વાવેલો છે એની સાથે ઉગી નીકળતા બિનજરૂરી આવશ્યક વનસ્પતિ, ધારો કે આપણે કપાસના છોડ એક હરોળમાં વાવેલા છે, તો એની આજુબાજુ જે આપણને બિનજરૂરી છે, આપણે જોઈતી જ નથી એવી નાની નાની વનસ્પતિઓ, ઘાસ જેવી વનસ્પતિઓ ઉગી નીકળે છે, તેને આપણે નિંદણ કહીએ છીએ। અને નિંદણના ઉદાહરણ છે તો એક ગાડરિયું, જેને જેન્થિયમ પણ કહેવામાં આવે છે, પછી છે ગાજર ઘાસ, એટલે કે ઉપરના સાઈડ નીચેના સાઈડથી પહોળું અને ઉપરની સાઈડથી પતલું હોય છે એ ગાજર ઘાસ, કે જેને પાર્થેનિયમ કહેવામાં આવે છે, ત્યારબાદ મોથા કે જેને સાયપેડિનસ રોટુન્ડસ પણ કહેવામાં આવે છે। અને આ નિયંત્રણની શું જરૂર પડે, નિંદણ નિયંત્રણ શું કામ કરવું જોઈએ, એના ઉપર નિયંત્રણ લગાવવાની એવી શું આવશ્યકતા છે, તો કે કૃષિભૂમિમાં નિંદણ એ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે। હવે જો એક હરોળમાં કપાસનો પાક હોય અને એની બાજુમાં જો આવું ઘાસ ઉગી નીકળે, તો એ ઘાસને પણ પોષક તત્વોની જરૂરિયાત હશે, પ્રકાશની જરૂરિયાત હશે તેમજ પાણીની પણ જરૂરિયાત હશે, તો એ બધામાં એ મુખ્ય પાકની સાથે સ્પર્ધા કરે છે અને તેમાં ભાગ પડાવે છે। તેથી જે મુખ્ય પાકને જરૂરી પોષક તત્વો હોય છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેતા નથી, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે, જે આપણને પરવડે નહીં। આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ। નિંદણ નિયંત્રણની રીતો, તો તૃણનાશક એટલે કે નિંદણનાશક રસાયણોનો છંટકાવ કરવો જોઈએ। આ રીતમાં પહેલું છે કે નિંદણનાશકોનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ યોગ્ય પ્રમાણમાં, યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું। યાંત્રિક રીત એટલે કે હાથ દ્વારા એને ખેંચીને, હાથથી ચૂંટીને તેને દૂર કરવામાં આવે છે, ખેંચી લેવામાં આવે છે। ત્યાર પછી સમયસર પાક ઉગાડવો,
એટલે કે યોગ્ય સમય ઉપર યોગ્ય પાકની પસંદગી કરવી અને યોગ્ય ચાલ એટલે કે ક્યારીઓ જે ચોરસ ક્યારીઓ ને બધું હોય છે એના દ્વારા પાકને તૈયાર કરવો. આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. આંતરિક પાક એટલે એક પાક એક હરોળ કપાસની, બીજા હરોળ ઘઉંની, ત્રીજી હરોળ કપાસની, એવી રીતે આંતરપાક અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તો આ બધી રીતો છે એના દ્વારા આપણે નીંદણને નિયંત્રિત કરી શકીએ છીએ. ત્યાર પછી છે કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે અને તેનું નિયંત્રણ સમજાવો, એટલે કે કઈ રીતે નુકસાન કરે છે. તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિ ઉપર આક્રમણ કરીને પાકને સાવ ખરાબ કરી નાખે છે અને પાક ખરાબ થઈ જાય એટલે તેની ઉત્પાદકતા ઓટોમેટિકલી ઘટી જવાની હોય છે. તો પહેલું તો એ મૂળ, બીજું પ્રકાંડ અને ત્રીજું છે પર્ણ, આ બધાને કોતરી નાખે છે, મૂળમાં કાણા પાડી દે છે. ત્યારબાદ પ્રકાંડ એટલે કે થડ ઉપર ઉધઈ જામી ગઈ હોય તેવું ક્યારેક આપણને જોવા મળે છે અને પર્ણોને ખાઈ જાય છે. તેથી તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષરસ પણ ચૂસી લે છે અને વનસ્પતિનો કોષરસ જો ચૂસી લે તો તે જૈવ રાસાયણિક ક્રિયાઓ કરી શકે નહીં. આ ઉપરાંત તે પ્રકાંડ અને ફળોમાં પણ છિદ્રો કરી નાખે છે અને આ રીતે તે પાકને નુકસાન પહોંચાડતા હોય છે. તો હવે આ કીટકના નિયંત્રણ માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય? તો કીટનાશક રસાયણોનો પાકની વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે છે. આ કીટનાશકો તમે આકૃતિમાં જુઓ છો કે કીટનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ખેતરની અંદર, અથવા તો બીજ અને જો ભૂમિનો ઉપચાર કરવો હોય તો એના માટે પણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે. જો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો પાકને નુકસાન પણ થઈ શકે છે અને જમીન પણ પ્રદૂષિત થાય છે. અન્યથા વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે ઝેરી અસરો સર્જે છે અને રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. આપણને ખ્યાલ જ છે કે આ રસાયણો પાણીમાં જવાના છે અને પાકમાં પણ જવાના છે, તેનાથી આપણને પણ કેન્સર થવાના, કેન્સર જેવા રોગો થવાની સંભાવના રહેલી છે. તેથી કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. કીટ પ્રતિરોધક ક્ષમતા એટલે કે એવા પાકોની જાતો વિકસાવવામાં આવી હોય કે જે કીટકો સામે પોતાની જાતનું રક્ષણ કરી શકે તેને કીટ પ્રતિરોધક ક્ષમતા કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. ઉનાળાની ઋતુમાં ઊંડે સુધી હળ ચલાવીને, તેનાથી શું થશે કે જે જમીન ફાટી ગઈ હશે તે ફરીથી નવી જમીન, પોચી જમીન આપણને પાક ઉગાડવા માટે પ્રાપ્ય બનશે. અને તે સિવાય પણ કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. ત્યાર પછી છે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે અને લાભ જો થતો હોય તો એવું શું કામ થશે એ પણ કહેવાનું છે. તો ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે, સિંચાઈ ન કરે અથવા તો ખાતરનો ઉપયોગ કરતો નથી. બીજું છે જો ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે છે અને સિંચાઈ ન કરે અને ખાતરનો ઉપયોગ ન કરે તો આ શક્ય બની શકે નહીં, કારણ કે બીજ સારા હોય પરંતુ એને યોગ્ય પાણી અને જો ખાતર ન મળે તો પોષક તત્વો મળી શકે નહીં, તેથી આ કેસમાં લાભ થશે નહીં. ત્યાર પછી છે ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે, સિંચાઈ કરે અને ખાતરનો પણ ઉપયોગ કરે. તો સામાન્ય બીજનો જો ઉપયોગ કરશે અને સિંચાઈ તેમજ ખાતર તો આપે છે, પરંતુ સામાન્ય બીજમાં એવું બની શકે કે એને કીટક પ્રતિરોધક ક્ષમતા અથવા તો રોગ પ્રતિરોધક ક્ષમતા જો ઓછી હોય તો એ રોગ એ પાકનો ભોગ બની જાય, ભોગ બનાવી લે છે અને તે વધારે સર્વાઈવ કરી શકશે નહીં, પરિણામે પાક નિષ્ફળ જશે. ત્યાર પછી સી સિચ્યુએશનમાં એવું કીધું છે કે ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે અને પાક સુરક્ષાની પદ્ધતિઓનો પણ અપનાવે છે. એટલે કે મહત્વનો મુદ્દો કે સારી જાતનું બીજ આપણે વાવી દીધું છે, સારું એવું ખાતર અને પાણી પણ આપીએ છીએ અને તે ઉપરાંત પાકની સુરક્ષા માટેની જે પદ્ધતિઓ છે નીંદણ સમયસર દૂર કરે છે, નીંદણ નાશકો તેમજ કીટનાશકોનો છંટકાવ પણ કરે છે, તો એના થકી આપણે પાકને નુકસાન થતું પણ અટકાવી શકીએ છીએ. એટલે કે સી જે સેક્શન છે એની અંદર સૌથી વધારે લાભ થશે.
कारण के सारी जातना बीज सिंचाई में मळता पाणी अने खातरमांथी मळता पोषक द्रव्यो मेळवीने झड़पथी अंकुरण पामशे अने स्वस्थ वृद्धि विकास धरावतो पाक मेळवी शकाय छे, एटले तेनी वृद्धि पण सारी थशे अने आ पाक सुरक्षानी पद्धतिओथी पाकने नुकसान थतुं रोकी उत्पादन वधारे मळे छे। तेथी सी ऑप्शन ए बेस्ट ऑप्शन बनी शके छे। कृषि उत्पादन ने नुकसान करता परिबळों अने तेनाथी शुं नुकसान थाय छे ते जणावो। तो एना जैविक परिबड़ों में छे कीटको, बीजू छे खात खोतरी ने खानारा उंदरो, पक्षीओ, फूग, इतरडियो अने जीवाणु, आ जैविक परिबड़ों छे जेनाथी पाक ने नुकसान थाय छे। अने ते उपरांत अजैविक परिबड़ों जेवा के भेज अने तापमान, आ परिबड़ों ने कारण गुणवत्ता में घटाड़ो, वजन में घटाड़ो, नबळी अंकुरण क्षमता तेमज नीपजनो रंग दूर थवो, आ कारणों थी उत्पादननी बजार किंमत घटे छे। जो भेज अने तापमान जो योग्य न मळे, वधारे पड़तो भेज पण पाकने माफक आवतो नथी अने वधारे पड़तुं तापमान थी पण पाक बळी जवानी संभावना रहेली छे। आ परिबळोने कारणे गुणवत्तामां घटाडो एटले सारी क्वॉलिटी उत्पन्न थती नथी। आ उपरांत जे पाक उत्पन्न थाय छे ने वजनमां घटाडो जोवा मळे छे, नबळी अंकुरण क्षमता, अंकुरण झड़पथी थतुं नथी एटले के पाकने मोटू थता वार लागे छे, अने नीपजनो रंग दूर थवो, वधारे पड़तो तमने ख्याल छे के बोर्ड बेनर होय तो तेनी उपर सतत ने सतत जो सूर्यप्रकाश आव्या करे तो ए रंग जतो रहे छे। एवी रीते फ्रूट्सनी अंदर, वेजिटेबल्सनी अंदर पण जे नेचरल कलर होय छे ए झांखो पड़ी जतो होय छे सतत तापनी नीचे जो ए रहे तो। तो आ विविध नुकसानो थवानी संभावना रहेली छे। त्यार पछी छे के अनाज संग्रह करता पहला नुकसानकारक जैविक अने अजैविक परिबळों, सॉरी अनाज संग्रह पहला करता पहला कई बाबतों जरूरी छे, तेमां जैविक अने अजैविक बंने बाबतों जरूरी छे। तो अनाज संग्रह करवो होय तो ए संग्रह करता पहला नुकसानकारक जैविक अने अजैविक परिबळों पर नियंत्रण मेळवा माटे योग्य उपचारो करवा जोईए। तो आ माटे संग्रह करता पहला निरोधक अने नियंत्रक अथवा तो नियंत्रण पद्धतिओनो उपयोग करवामां आवे छे। कई पद्धतिओ छे तो संग्रह करता पहला उत्पादननी नियंत्रित सफाई करीने पहला सूर्यप्रकाशमां अने पछी छायडामां सारी रीते सूकववामां आवे छे। आपणे जे उत्पादन मेळवुं छे, जे घऊं के अनाज मेळवेला छे एने पहला तड़कामां सूकववामां आवे छे, जेथी एमां ज रहेलो जे भेज हशे ए भेज जतो रहे छे, जेथी ते कोहवाण थवानी अथवा तो सड़वानी जे समस्या छे ए दूर करी शकाशे। अने भेजवाळुं वातावरण न होय तो तेमां जीवात पड़वानी संभावना पण खूब ज नहिवत थई जाय छे। त्यार पछी तेने छायामां पण सूकववामां आवे छे। अने त्रीजुं स्टेप छे के त्यारबाद रसायणयुक्त धुमाड़ानो उपयोग करता जंतुओ मरी जाय छे। आ पद्धति द्वारा अनाजनो सुरक्षित संग्रह थाय छे अने पछी आखा ए गोडाउननी अंदर अथवा तो कोठारनी अंदर धुमाड़ा रसायणयुक्त धुमाड़ानो उपयोग करवामां आवे छे, जेथी कोई जीवात के कीटको तेनी अंदर रही जाए नहीं अने जो होय तो ते मृत्यु पामे छे। तो आ रीते तेनो संग्रह करवामां आवे छे। आ उपरांत हळदर अने लीमड़ाना पर्णोनो पण उपयोग करवामां आवतो होय छे। पाकनी सुरक्षा माटे निरोधक के जंतु विरोधी पद्धतिओ अने जैव नियंत्रण शा माटे सारू समजवामां आवे छे। तो पाकनी सुरक्षा माटे निरोधक के जंतु विरोधी पद्धतिओ अने जैव नियंत्रण सारू मानवामां आवे छे। एनुं मुख्य कारण ए छे के पर्यावरण छे ए सलामत रहे छे, अन्य सजीव स्वरूपो माटे बिनहानिकारक छे, कोई नुकसान पहोंचाड़तुं नथी, तेमज भूमिनी गुणवत्ताने असर कर्या वगर चोक्कस लक्ष्य, आपणुं चोक्कस लक्ष्य ए होशे के जंतुओ मरवा जोईए, तो ए માત્ર જંતુઓ પર જ અસર કરે છે, બીજા કોઈને નુકસાન પહોંચાડતું નથી। એના પછીનું ટોપિક છે કે પશુપાલન। તો પશુપાલન કોને કહેવામાં આવે છે અને તેના અંતર્ગત કયા કાર્યો છે, શા માટે પશુધનમાં સુધારણાની આવશ્યકતા રહેલી છે? તો કે પશુધનના પ્રબંધનને પશુપાલન કહેવામાં આવે છે। અને પશુપાલન એટલે કે પશુધનનું પ્રબંધન એટલે કે યોગ્ય વ્યવસ્થાપન, પશુધનનું યોગ્ય વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તેને પશુપાલન કહેવામાં આવતું હોય છે। અને પશુપાલનમાં કયા કયા કાર્યો કરવાના હોય
तो पशुपालन में दूधाला ढोर એટલે કે જે દૂધ આપનારા છે તે ઉપરાંત બકરી ઘેટા મરઘા અને મત્સ્યનો ઉછેર કરવામાં આવે છે। મત્સ્ય એટલે કે માછલીનો ઉછેર કરવામાં આવે છે। આથી પશુઓને ખોરાક આપવો, પશુઓના પ્રજનન અને રોગો ઉપર નિયંત્રણ રાખવું, પશુઓને ખોરાક આપવામાં આવે છે તેમના પ્રજનન અને રોગો ઉપર પણ નિયંત્રણ રાખવામાં આવતું હોય છે। પશુધનમાં સુધારણાની આવશ્યકતા, જો વસ્તી વધારો અને રહેણી કરણીમાં સુધારાને કારણે દૂધ ઈંડા અને માંસની માંગ વધી રહી છે। આપણે પાઠની શરૂઆતમાં જ કીધેલું કે વધતી જતી વસ્તી છે તો તેની ખોરાકની જરૂરિયાતો પણ વધતી જશે અને અમુક માંસાહાર કરે છે જે લોકો તેમને માટે માંસની પણ આવશ્યકતા દિવસે ને દિવસે વધી રહી છે। તેને સંતોષવા માટે પશુધનના ઉત્પાદનમાં વધારો જરૂરી છે અને જો પશુધનના ઉત્પાદનમાં વધારો ન થાય તો આપણે બધાની જરૂરિયાતોને પહોંચી વળીએ તેમ નથી, તેથી તેમાં સુધારણાની આવશ્યકતા છે। એટલે કે એક પશુ ધારો કે 5 લિટર દૂધ આપતું હોય તો તેના બદલે 7 થી 8 લિટર દૂધ આપે તેવા સુધારણાઓ અથવા તો તેવો ખોરાક બનાવવાની આવશ્યકતા છે। પશુધન ખેતીના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ લખો। તો પશુધન ખેતીનો હેતુ એવો છે કે મુખ્યત્વે દૂધ ઉત્પાદન એ પ્રાઇમરી ગોલ છે, ત્યાર પછી હળ ચલાવવું, સિંચાઈ અને ભાર વાહન જેવા ખેતીવાડીના કામોમાં હળ ચલાવવું એટલે કે બળદ જેવા પ્રાણીઓ છે એ હળ ચલાવવામાં તેમજ સિંચાઈમાં પણ ઉપયોગી છે। તે ઉપરાંત ભાર વાહનની અંદર ગધેડા જેવા પ્રાણીઓ છે એ ભાર વાહન તેમજ ખેંચર વગેરે જે છે એ આ બધા કામોમાં ઉપયોગી થાય છે। ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ, તો આપણને ભારતીય પશુધનમાં બે મુખ્ય જાતો છે, ગાય અને એક બીજું છે ભેંસ। તો ગાયની જે મુખ્ય જાત છે એને બોસ ઇન્ડિકસ તરીકે ઓળખવામાં આવે છે અને ભેંસની જે મુખ્ય જાત છે તેને બોસ બુબેલિસ તરીકે ઓળખવામાં આવે છે। બોસ ઇન્ડિકસ અને બોસ બુબેલિસ, બોસ ઇન્ડિકસ એ ગાયનું નામ છે અને બોસ બુબેલિસ એ ભેંસનું નામ છે। અને ભેંસના નામને તમે એ રીતે પણ યાદ રાખી શકો કે બોસ બુબેલિસમાં જે બુ આવે છે એ બફેલો પરથી બુબેલિસ એવું પણ તમે યાદ રાખી શકો છો। ત્યાર પછી છે કે દૂધાળા પશુઓ એટલે શું, તેમની વિદેશી અને દેશી જાતોના નામ તેમજ લક્ષણો જણાવો તેમજ કેવી રીતે જાત સુધારણા થાય છે તે જણાવો। દૂધાળા પશુઓ એટલે કે દૂધ આપનારા માદા પશુઓ, હવે જે દૂધ આપનારા માદા પશુઓ હોય છે તેમની પાસેથી આપણે દૂધ ઉત્પાદન મેળવીએ છીએ અને બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે। જ્યાં સુધી બચ્ચાનો જન્મ થતો નથી ત્યાં સુધી દૂધ ઉત્પાદન પણ આપણને મળતું નથી અને દુગ્ધ સ્ત્રવણ એક મર્યાદા સુધી ચાલુ રહે છે। દુગ્ધ સ્ત્રવણ એટલે ત્યાં દૂધ આપવાની જે ક્રિયા છે એને દુગ્ધ સ્ત્રવણ કાળ કહેવામાં આવે છે। બચ્ચાના જન્મ પછી અમુક સમય મર્યાદા સુધી એ દૂધ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ પછી આપણને દૂધ આપતા નથી અને આ દૂધાળા પશુઓની દેશી અને વિદેશી જાતોના નામમાં જોઈએ તો વિદેશી જાતમાં જર્સી, બ્રાઉન સ્વિસ ગાય વગેરે અને તેનું લક્ષણ એવું છે કે દુગ્ધ શ્રવણ કાળ હોય છે તે લાંબો હોય છે। દેશી જાતોનો દુગ્ધ શ્રવણ કાળ એમના કમ્પેરિઝનમાં ટૂંકો હોય છે। આ દેશી જાતોના જો નામ જોઈએ તો રાતી સિંધી અને શાહીવાલ ગાય, તેનું લક્ષણ એવું છે કે રોગ પ્રતિકારક ક્ષમતા તેમની ખૂબ વધારે હોય છે, તે રોગ સામે પ્રતિકાર કરી શકે છે। હવે આ દૂધાળા પશુઓના જાત સુધારણા, લાંબો દુગ્ધ શ્રવણ કાળ ધરાવતી વિદેશી જાત અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ધરાવતી દેશી જાતના અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકર જાતિ પ્રાપ્ત થાય છે। હવે આપણે અહીંયા દેશી અને વિદેશી જાતોમાં જોયું કે વિદેશી જાતો છે એમનો દુગ્ધ શ્રવણ કાળ લાંબો છે જ્યારે દેશી જાત છે એમનો રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે। તો હવે જ્યારે આ બંને વચ્ચે પ્રજનનની ક્રિયા કરવામાં આવે અને જે નવી જાત ઉત્પન્ન થાય તેને સંકર જાત તરીકે ઓળખવામાં આવે છે, તો એમની અંદર આ બંને લક્ષણો જોવા મળશે કે તેઓ રોગ સામે પ્રતિકાર પણ કરી શકશે અને લાંબા સમય સુધી દુગ્ધ શ્રવણ કાળ પણ તેમનો ચાલુ રહેશે, જેમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા પણ સારી હશે અને દુગ્ધ શ્રવણ કાળ પણ લાંબા સમય સુધી હશે।
પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? તો પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। દેશી અને વિદેશી જાતો વચ્ચે સંકરણ પ્રજનનની ક્રિયા કરવામાં આવે છે, જેથી સંકરણ થઈને આપણને નવી જાત ઉત્પન્ન થાય છે। કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો મળે છે અને આને સુધારેલી જાત કહેવામાં આવે છે। તો આ હતી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની માહિતી। ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર।